हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના ચાંદગરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ ને, જેનું નામ છે આકાર અને ખૂણા, એમાં આજે તમારે સ્વાપોતીમાં પેજ નંબર 26 ઉપર તમને કેપ્ચર નંબર 9 આપેલો છે, એમાં ધ્યાનથી સૂચના પેલા સમજવાની છે અને પછી શું કહેવામાં આવી છે અને શું કરવાનું છે એ આપણે ધ્યાનથી પહેલા જોણજો. પહેલા શું કહે છે કે નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા જણાવો અને એ કોષ્ટક પૂર્ણ કરો. નીચે અહીંયા જે કોઈ પણ આપણે શબ્દ લખેલો છે બરાબર, એ શબ્દોમાં ક્યાં ક્યાં પ્રકારના ખૂણા છે અને ક્યાં ક્યાં ખૂણા છે એ આપણે ત્યાં એ ખૂણાની આપણે ઓળખ કરવાની છે કે અહીંયા જે કોઈ પણ ખૂણા છે એ કાટકોણ વાળા કેટલા ખૂણા છે, કેટલા ખૂણા કાટકોણથી નાના છે અને કેટલા ખૂણા કાટકોણથી મોટા છે. અને નીચે આપણે જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. કોષ્ટકમાં શું કરવાનું છે તો કે ક્રમ ખૂણા અને એ કેટલા, અહીંયા આપણે દરેક ખૂણાની સંખ્યા શોધવાની છે. કે સૌથી પહેલા તો છે કાટકોણ, તો કે આ જે નામ છે આ જે કોઈ પણ શબ્દ છે એના કુલ 4 અક્ષર છે, 1 2 3 4 કુલ 4 અક્ષર છે. તો આ 4 અક્ષરના થઈને કુલ એ કાટકોણ પ્રકારના ખૂણા કેટલા છે, ત્યારબાદ કાટકોણથી નાના હોય એવા ખૂણા કેટલા છે એની સંખ્યા લખવાની છે અને ત્યારબાદ કાટકોણથી મોટા ખૂણા કેટલા છે એની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલું છે કાટકોણ. તો આપણે એક પછી એક જે અક્ષર છે જે મૂળાક્ષર છે એમાં જોતું જવાનું છે અને ગણવાના છે કે કુલ એવા કેટલા ખૂણા છે કે જે કાટકોણ છે. સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે અહીંયા એ કાટકોણ ખૂણા કેટલા છે. સૌથી પહેલા યુ થી શરૂઆત કરીએ તો યુ માં કુલ ખૂણા કેટલા બને છે, અહીંયા એક અને અહીંયા બે. તો તમે આખું જોઈ શકો છો કે સીધો એલ બને છે એટલે આ કાટખૂણો નંબર 1, આ કાટખૂણો નંબર 2, બરાબર. આ સિવાય કોઈ ખૂણા બનતા નથી યુ માં. હવે એસ માં આવીએ તો એસ માં અહીંયા ખૂણો બને છે, તો આ પણ કાટખૂણો થયો કાટખૂણા નંબર 3, અહીંયા પણ કાટખૂણો થયો આ 4, અહીંયા પણ કાટખૂણો બને છે આ 5 અને અહીંયા પણ 6. ત્યારબાદ આવી એચ માં, તો એચ માં અહીંયા 1 ખૂણો 2 બરાબર 6, પછી આ 7 નો કાટખૂણ, આ 8 નો, આ 9 અને 10. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે એલ જ બને છે. ત્યાર પછી આવે એ માં, તો એ માં અહીંયા ખૂણો બને છે અને અહીંયા ખૂણો બને છે. ત્યારબાદ અહીંયા નીચેની સાઈડમાં ટોટલ 5 ખૂણા બને છે, તો 5 એ 5 જુઓ સીધા એલ બનતા નથી. આ ખૂણો તમે જોઈ શકો છો કે આ ખૂણો કેવો છે, તો કે એ કાટકોણ વત્તા નાનું છે, કાટકોણ નથી. ત્યારબાદ આ ખૂણો કેવો છે, તો કે આ પણ કાટકોણ વત્તા નાનું છે, તો સામે આ પણ એવો જ છે. હવે નીચે કાટકોણ વત્તા મોટા છે, અહીંયા એ માં એક ખૂણો કાટખૂણો બનતો નથી. તો માટે આપણે યુ એસ અને એચ ના થઈને કુલ કાટખૂણા થયા છે કેટલા, 10, બરાબર. ત્યાર પછી છે એ કાટકોણ થી નાના, હવે જોવાના છે કાટકોણ થી નાના. તો યુ માં કાટકોણ થી નાના એ કઈ નથી, એસ માં નથી, એચ માં નથી, માત્ર એ માં છે. તો એ માં કેટલા ખૂણા એવા છે કે જે કાટકોણ થી નાના છે, તો કે આ સૌથી પહેલો ખૂણો આ, કે આ તમે જોઈ શકો છો કે સીધો એલ નથી બનતો પણ એલ કરતા નાનો છે, માટે નંબર 1, પછી આ નંબર 2, બરાબર. કેમ કે આપણે એલ કરવું હોય તો સીધો આમ કરવું પડે, પણ એલ ની અંદરના ભાગમાં છે માટે આ ખૂણો પણ 1 2 અને એની સામે 3. તો કાટકોણ થી નાના ખૂણા કેટલા છે, 3. ત્યારબાદ છે કાટકોણ થી મોટો ખૂણો. તો હવે અહીંયા યુ ના બધા ખૂણા આવી ગયા, એસ ના બધા આવી ગયા, એચ ના બધા આવી ગયા અને એના માત્ર 2 ખૂણા બાકી છે. તો આ તમે જો કયા પ્રકારનો છે, આ સીધો એલ બનવો હોય તો આ રીતે એલ બને, પણ આ જે લાઈન છે એ એલ ની બહારના ભાગમાં છે, એટલે બહારના ભાગમાં જાય તો ખૂણો કાટકોણ થી મોટો થાય છે. તો આ બંને ખૂણા કેવા છે, કાટકોણ થી મોટા, નંબર 1 અને નંબર 2, માત્ર 2 ખૂણા એવા છે કે જે એ કાટકોણ થી મોટા છે. તો આ રીતે તમને આ એક એક્ઝામ્પલ જો બરાબર સમજાઈ ગયું હોય, માત્ર તમારે ધ્યાનથી અક્ષરમાં જોવાનું છે. જો તમને આ ત્રણેય પ્રકારના ખૂણા ઓળખતા આવે કે આ કાટકોણ છે, આ કાટકોણ કરતા નાનો છે કે આ કાટકોણ કરતા મોટો છે, તો આ તમને સહેલું લાગશે. આવું જે વધારે એક્ઝામ્પલ છે એ તમે તમારી જાતે સ્વપૂર્ણ પુનરાવર્તન માટે ત્યાં કરી શકો છો. આ તમારે તમારે સ્વપૂર્ણમાં પૂરી લેવાનું છે. હજી આના જેવું એક જે ત્યાં ઉદાહરણ છે એવું તમને પછી ને ફ્યુચરમાં આપણે ત્યાં ફરીથી મળીશું અને આના જેવું જે બીજું નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે એ આપણે ત્યાં ફરીથી કરીશું. થેન્ક યુ.